માંડવી નગરપાલિકાની સામાન્ય સભામાં સેનિટેશન ચેરમેન પર થયેલા હુમલાની થઈ ચર્ચા. સભામાં થયો હોબાળો, પક્ષના જ કાર્યકરોનો સામસામે થયો ભારે ડખો. માંડવી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. નગર પ્રમુખ હેતલબેન સોનેજીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં રૂપિયા 3 કરોડના કામોને બહાલી અપાઈ હતી. સામાન્ય સભા શરૂ થતાં જ ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રમુખ અને વિપક્ષના સદસ્યો વચ્ચે નગરપાલિકાની કામગીરીને લઈને આક્ષેપો ઉઠ્યા હતા. વિપક્ષે પ્રમુખના પોશ વિસ્તારમાં બંગલો ખરીદીના મુદ્દે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. સત્તાપક્ષના સદસ્ય જિગ્નેશ કષ્ટાએ સામાન્ય સભામાં એજન્ડામાં નિયમો વિરુદ્ધના ઠરાવો થયા હોવાનો આક્ષેપ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં કોમર્શિયલ બાંધકામોમાં મોટી રકમના વ્યવહારો કરીને મંજૂરી નિયમ વિરુદ્ધ થઈ હોવાનો તેમણે ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. સ્ટાફ કમિટીના ચેરમેન જસુબેન હિરાણીએ એપ્રેન્ટિસની ભરતી મુદ્દે નીતિ નિયમોનું કોઈ અમલી ન થયું હોવાનો સવાલ ઉઠાવ્યો હતો. પાણી પુરવઠાના ચેરમેન ગીતાબેન ગોર દ્વારા પાણીના આયોજનોમાં નગરપાલિકાની ઉદાસીન વલણ થઈ રહ્યું હોવાનો કારોબારીની મિનિટમાંથી નિયમ વિરુદ્ધ સામાન્ય સભામાં પાણી પુરવઠાના ચેરમેન ગીતાબેન ગોર દ્વારા પાણીના આયોજનોમાં નગરપાલિકાનો ઉદાસીન વલણ થઈ રહ્યો હોવાનો અને કારોબારીના પ્રશ્નોને કારોબારીની મિનિટમાંથી નિયમ વિરુદ્ધ સામાન્ય સભામાં દૂર કરવામાં આવે છે, જે ગેરવ્યાજબી છે તેમ તેમણે જણાવ્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને માંડવી નગરપાલિકા દ્વારા કરાતા શહેરોમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના વિપક્ષના આક્ષેપ મુદ્દે તેમણે ચૂપકીદી સેવી હતી અને તેમની બોલતી બંધ થઈ ગઈ હતી. એકંદરે આજે માંડવી નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. આજની સામાન્ય સભાની ચોંકાવનારી બાબત એ હતી કે સામાન્ય સભામાં સત્તાપક્ષના સભ્ય અને જાહેરમાં જણાવ્યું હતું કે જે સાંસદની ચૂંટણીમાં વિનોદભાઈ ચાવડાને મત આપનાર આજે માંડવી નગરપાલિકાના પ્રમુખ બનીને બેઠા છે. આજના વિવાદને શિસ્તબદ્ધ પાર્ટીના જવાબદારો નજરઅંદાજ કરશે તો પાર્ટીને આવનારી વિધાનસભામાં નુકસાન થવાની ભીતિ થશે એવી ચર્ચા શહેરમાં થઈ રહી છે. સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુર ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. સભાના અધ્યક્ષ તરીકે હું હતી માંડવી નગરપાલિકાના પ્રમુખ હેતલ સોનેજી. અને અત્યારે હમણાં આજની સામાન્ય સભામાં આપણે 3 કરોડ જેવા કામો મંજૂર કર્યા છે. અને બેન, ખાસ વિવાદ જોવા મળ્યો અમુક કામોને લઈને, એ વિશે શું કહેશો? તો વિવાદમાં તો એવું ખાસ બહુ વધારે છે નહીં, કારણ કે માહિતી નથી. તો અમારી પાસે જે માહિતી હતી, અમારી પાસે જે પત્રક હતો, અમે જાહેર કર્યો અને એ વસ્તુના પુરાવા આપ્યા, એટલે વિવાદ જેવો કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે મારા હિસાબે આ વસ્તુ સામાન્ય સભામાં આવી ન શકે અને મારે પણ આ બાબતે કોઈ વાત ન કરવી જોઈએ. આપણે અત્યારે સામાન્ય સભાની વાત કરવાની આવતી હોય તો સામાન્ય સભા પૂરતું જ રહેવું જોઈએ. કેટલાના કામો, એટલે એની અંદર કામ એવી રીતે ન હોય. અમારે એમાં રકમ વાળવેલી છે કે અત્યારે આપણે ધ્વજવંદન માટે અને પછી નગરપાલિકા દ્વારા મારા સ્વપ્નનું માંડવી એવું એક નિબંધ સ્પર્ધા આયોજન કરવામાં આવી હતી, એના માટે અમે પ્રોત્સાહિત કરશું. અને રાજ્યકક્ષાએ જે પણ કોઈ ખેલાડી હોય અથવા માંડવીના વ્યક્તિએ સિદ્ધિ હાંસલ કરી હોય તો એને આપણે અહીંયા સન્માનિત કરશું અને પરેડ કરાવડાવશું. એમાં જે પણ ભાગ લેશે એને આપણે પુરસ્કારિત કરશું. આ બાબતે રૂપિયા ફાળો લે, બાકી એની અંદર એવું તો નથી હોતું કે આપણે એના માટે કેટલી રકમ ફાળવેલી છે. એના માટે 1 લાખ રૂપિયા ફાળવેલા છે.
એ માટે અમે તો એકદમ ટ્રાન્સપરન્ટ અને ચોખ્ખી સ્પષ્ટ જ નીતિથી કામ કર્યું છે. અમે વિભાગ પાસેથી માહિતી માંગી હતી કે તમને કઈ જગ્યાએ કેટલી ઘટ છે, તો મને અમારા સ્ટાફમાંથી જાણવા મળેલું કે બાંધકામ વિભાગમાંથી, વસૂલાત વિભાગમાંથી એમાં એ લોકોને સ્ટાફની જરૂરત હતી અને અમારી પાસે નામો આવ્યા હતા અને એ લોકોની અમે એબિલિટી જોઈ હતી અને એમાં કોની કેવી લાયકાત છે એ પ્રમાણે સ્ટાફની અંદર ઘટ પૂરી કરી અને અમે ભરતી કરી છે. અને એ પણ સીઓને અમે બધા બાયોડેટા આપી અને લાયકાત ધરાવતા હોય એને અમે લીધા છે અહીંયા. અને એપ્રન્ટિસનો અમારી પાસે લેખિતમાં પણ આવી ગયું છે અને એ પણ કાયદાકીય અને કાગળકીય જે પણ માહિતીની કામગીરી હોવી જોઈએ એ પણ પૂરી કરેલી છે. એ વિશે તો આમ વર્ષોથી બધા જે જાણે જ છે ને, જેને ખ્યાલ જ છે કે મારા હસબન્ડનો પણ લેવાનો દેવાનો ને વેચવાનો ધંધો છે. એટલે આ અમે અહીંયા આવ્યા પછી લઈને ભ્રષ્ટાચાર કરીને તરત જ બંગલા ઊભા કરી લીધા એવો કોઈ વિષય નથી. ને પહેલેથી જ અમારે મારા બાપ દાદા અને મારા મારા સાસરાવાળા એમના પાસે જે હતું એ અહીંયા નગરપાલિકામાં બોલે જ છે, રેકોર્ડમાં ચડેલી જ છે, એ માહિતી આપ જોઈ શકો છો. એમાં પણ મારી પાસે ટ્રાન્સપરન્ટ પુરાવા છે કે મેં એવી કોઈ અત્યારે માલિકીની ખરીદી કરેલી નથી. અને જે છે એ ઘણા વર્ષોથી ને ઘણા સમયથી અમારા માલિકીમાં બોલે છે, એટલે એ બાબતનો પણ તમે ખુલાસો જોઈ શકો છો. તમને ખ્યાલ જ છે કે માંડવીની અંદર અમુક જે નવા વિસ્તારો બન્યા છે, દાખલા તરીકે બાબાવાડી છે, મેઘમંગલનગર છે, એ બધી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો છે અને ગટાના પ્રશ્નો છે. જે તે વખતે બહુ નાનું માંડવી હતું ત્યારે ગટર લાઈનો પડેલી ને હવે બધો વિસ્તારના દ્રષ્ટિએ પણ મોટો થઈ ગયો, એટલે આ બધી લાઈનો નવી બદલાવીને નાખવાની જરૂર છે. તો આજની સામાન્ય સભામાં અમે બે સંપ બનાવ્યા છે. રામેશ્વર ઝુંપડપટ્ટીમાં સંપ બનાવશું અમે અને વલ્લભનગર પાસે ત્યાં પણ પાણીનો સંપ બનાવશું અને ડીઆઈની લાઈન જીટી ગ્રાઉન્ડ સુધી લઈ જઈને અમે ઓક્સિડેશન પોઈન્ટ સુધીની કામગીરી એ બાબતે કરવાના છીએ. કારણ કે ગટરના પ્રશ્નો દિવસા દિવસ બહુ વધી ગયા છે અને કામ ચલાવ રીતે આપણે કામગીરી કરીએ ને તરત પછી પ્રશ્નો બનતા હોય છે. તો આવા પ્રશ્નો ન બને એટલા માટે અમે 50 લાખ રૂપિયા એના માટે ફાળવી અને કાયમી ધોરણે નિરાકરણ લાવી શકીએ એવા પ્રયાસો કર્યા છે અમે. માંડવી નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ સવારે 11 કલાકે પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને નિયમ મુજબ યોજવામાં આવેલી હતી અને તેમાં એજન્ડા મુજબના તેમજ પ્રમુખસ્થાનેથી લીધેલા કામો, મોટાભાગના કામો સર્વાનુમતે અને અમુક કામો બહુમતીથી નિર્ણય કરવામાં આવેલ છે. 26 જાન્યુઆરી ઉજવવા બાબતે પ્રમુખશ્રીના હસ્તે જ આયોજન કરવામાં આવેલું છે અને જે દર વર્ષે આપણે કરીએ છીએ એ પ્રમાણે આ વર્ષે પણ 26 જાન્યુઆરી ઉજવાય તે મુજબનું આયોજન કરવામાં આવેલું છે. જે જિગ્નેશભાઈએ જે અમને દાલ ધમકી આપી એ બાબતની કંઈ રજૂઆત કરેલી હતી પણ તે શું મુદ્દો છે તે બાબતે હું કંઈ જાણતો નથી અને એ બાબત એજન્ડામાં પણ નથી, તેથી હું એમાં માહિતગાર નથી એ બાબતથી. ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એટલે એવું કશું બાકી જે કામો નથી થતા, તો કામો તો કરાવવામાં આવશે. વિકાસના વિવિધ કામો અત્યારે ચાલુ છે જુદી જુદી ગ્રાન્ટમાંથી અને ગ્રાન્ટમાંથી કામો મંજૂર કરાવવા માટેની અમુક પ્રપોઝલ રિજનલ કમિશનરશ્રીને પણ મોકલી આપવામાં આવેલી છે, જે મંજૂર થયેથી અન્ય કામો પણ અમલ કરવામાં આવશે. આજે બીજી સામાન્ય સભા છે, પહેલી સામાન્ય સભામાં પણ અમે વિરોધ કર્યો હતો અને વોકઆઉટ કર્યો હતો, તે છતાં પણ સર્વ અનુમતે બધા ઠરાવ પાસ કર્યા છે. એમાં જો અમે વોકઆઉટ કર્યો હોય તો સર્વ અનુમતે શું કામ લખેલું છે, અને જો એવો હોય તો એ પોતાના જે બહુમતી છે એના જોરે બહુમતીના હિસાબે ઠરાવ પાસ કરવો જોઈએ. આજે પણ અમે બીજી સામાન્ય સભા છે પણ અમારો વોર્ડ નંબર 5નો એક પણ કામ લેવામાં આવ્યો નથી. એ નહીં આગલી સભામાં પણ સામાન્ય સભામાં પણ સલાહ્યા 5 વોર્ડ નંબર 5નો એક પણ કામ કરવામાં આવ્યો નથી. અમે માંડવી કરતાં પણ વધારે નગરપાલિકાના વેરા ભરીએ છીએ, તેમ છતાં પણ અમારો કોઈ પણ કામ કરવામાં આવતો નથી અને 2 ટ્રેક્ટર અમારા માટે પાસ થયા છે, તેમ છતાં પણ હજી સુધી એક જ ટ્રેક્ટર આવે છે અને 3 સફાઈ કામદાર આવે છે. અમારો વોટ એટલો મોટો છે કે માંડવીનો અડધો ભાગ છે, 7200 વોટ એમાં વોટિંગ છે અને 20,000 વસ્તી છે, તેમ છતાં પણ સફાઈવાળા 3 જણા અને 1 ટ્રેક્ટર આવે છે. જ્યાં જોઈએ ત્યાં કચરાના ઢગ, ગટર વહેતી હોય, રોડનું કોઈ ઠેકાણું નહીં, કોઈ પણ અમે વિકાસના કામ અમારા માટે તો છે જ નહીં કે અમને તો નગરપાલિકામાંથી બહાર કાઢી નાખો યા તો અમારે અલગ કરી નાખો, કે અમે ટેક્સ નથી ભરતા, કે અમે અમારો વેરો નથી ભરતા. અમે બધું માંડવી કરતાં પણ વધારે વેરો ભરી, તેમ છતાં પણ અમારા સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે અને અમારો કોઈ પણ કામ કરવામાં આવતું નથી. જ્યારે પણ આવીએ ત્યારે લોલીપોપ આપી દઈએ છીએ,
તમારો કામ આ સભ સમાને આદિ સભા સભામાં લેશું, તેમ છતાં પણ હજી સુધી કોઈ પણ કામ થયું. હજી માંડવી ન જ્યાં જોઈએ ફરિયામાં પણ ઇન્ટરલોક પડેલા છે, અને અમારા ગામમાં એક પણ તમે ઇન્ટરલોક બતાવો તો અમે સમાને સભા શું આગળ રાજકારણ છોડી દઈએ. એક પણ અમારા ગામમાં એક પણ ઇન્ટરલોકનો કામ નથી, એકેય ઇન્ટરલોક નથી નાખ્યો હજી સુધી. અને જ્યાં જોઈએ ત્યાં કચરાના ઢગ, ખાડા, ટીમડા, રોડના તૂટેલા ગટર વહ્યા કરે છે, પાણીની શું કામ નથી, એકેય ઇન્ટરલોક નથી નાખ્યો હજી સુધી. અને જ્યાં જોઈએ ત્યાં કચરાના ઢગ, ખાડા, ટીમડા, રોડના તૂટેલા ગટર વહ્યા કરે છે, પાણીની સમસ્યા હોય, કોઈ પણ સાહેબ મોટા સાહેબ આવતા હોય અને તો સલાયા વિસ્તારના જે સ્ટાફ છે એ બધું ખેંચી લે, અને અમારા માટે કહેશે કે તમારા માટે કંઈક ટ્રેક્ટર મોકલશું કે જીસીપી મોકલશું. હજી સુધી કોઈ જાતનો, અમે તો 20 વર્ષ ત્યાં નગરપાલિકામાં કામ કરીએ છીએ, પણ અમારા સાથે ઓનમાં વર્તન કરે છે, કારણ કે અમારો વોટ કોંગ્રેસનો છે, એટલે અમે વેરા ન ભરતા હોઈએ તો અમારો કામ ન કરે તે ઠીક છે, પણ અમે વેરા ભરીએ છીએ તેમ છતાં પણ અમારો કોઈ જાતનો કામ થતો નથી. એટલે આજે અમે એના માટે વોકઆઉટ કરીએ છીએ. સમસ્યાઓ છે, સમસ્યા અમારા ગામમાં તો બધી સમસ્યા જ છે, કોઈ એવો નથી કે કોઈ સમસ્યા બાકી હોય. ગટરની, પાણીની, રોડની, રસ્તાની, જાળીની, જ્યાં જોઈએ ત્યાં ગંદકી, ગંદકી ને ગંદકી. કોઈ કચરો ઉપાડ, સફાઈ કરે તો કચરો ઉપાડવાનો નહીં, કચરો ઉપાડે તો સફાઈવાળાનો હોય, એવો જ બધો આખો તંત્ર. છેલ્લા આ નવો જ્યારથી કારોબારી ચાલુ થઈ છે ત્યારથી કોઈ પણ કામ અમારો થયો નથી, અને અમને લાગે છે કે ભવિષ્યમાં થશે કે નહીં થાય એ પણ અમને ચોક્કસ કાંઈ માહિતી નથી. પણ આ જ્યારે પણ બેન પાસે આવી છે તમારું કામ કરશું, હજી સુધી કોઈ કામ કરેલ નથી. દુરુપયોગ થયો છે, બધા ભ્રષ્ટાચાર જ થયા છે. જ્યારે માંડવીમાં જ્યારે નગરપાલિકા ચાલુ બધો ભ્રષ્ટાચાર. આજે બધા કામો અટક્યા પડ્યા છે, બધા રોડો તૂટ્યા પડ્યા છે, હજી સુધી કોઈ વિરેન્દ્રભાઈ જે ગ્રાન્ટ પાસ કરી છે પણ અમારા ગામમાં કોઈ 1 રૂપિયાનો કામ નથી કર્યો વિરેન્દ્રભાઈ પણ. અમારો વોટ એના માટે, કારણ કે અમે કોંગ્રેસમાં છીએ એટલે અમારા પાસે ઓરમાં વર્તન કરે છે. અમારી માંગ એ હતી કે જે અત્યારે એજન્ડા આવ્યો એમાં અમારા સલાયાના કોઈ વિસ્તારનું કામ થયેલું નથી. એટલે અમે કીધું કે અમે સલાયાને કેમ વાત કરવામાં આવે છે, કે સલાયા માંડવી નગરપાલિકામાં આવે છે કે નથી આવતું એ અમે જાણીએ. બીજું કે તમે જ્યારે ત્યારે અમને એમ કહે કે ના આવશે આવશે, પણ હજુ સુધી કામ કોઈ થયું નથી. છતાં પણ અમે જે વાત કરીએ તે બેન સાંભળવા તૈયાર નથી, બેન કોઈ વાતનો જવાબ આપવા પણ તૈયાર નથી. બીજું, જ્યારે અત્યારે પક્ષમાં રહે, સત્તા પક્ષમાં છે, જે માણસો સત્તા પક્ષના કાઉન્સિલરો છે તેમને પણ જો ધાક ધમકી આપવામાં આવતી હોય. અને જિગ્નેશભાઈ કક્ષા તમારી સાથે તમે વિડીયો પણ ઉતાર્યો છે એમાં 4 થી 5 વાર બોલા છે કે એને ધાક ધમકી આપવામાં જાતિ એની ઉપર હુમલો કરવામાં આવ્યો, તો અમે તો વિપક્ષમાં બેઠેલા છે, અમારી શી સેફ્ટી? એટલે અમારે પોતાને પણ વિચાર કરીને બોલવું પડે, ક્યારે અમારી પર ક્યારે હુમલો થાય અમારું તો કોઈ નહીં, કારણ કે પક્ષવાળા છે. જો પક્ષવાળાને ધ્યાન ના આપતા હોય તો અમે શું? એટલે અમારે તો અહીંયા આવવું, પણ અમારી સેફ્ટી કેવી રીતે રાખવી એ વિચાર કરવો પડે. અને એક મહિલા છીએ, આજે મહિલાની તો ક્યાંય સુરક્ષા છે જ નહીં, ગુજરાતમાં ક્યાંય મહિલા સુરક્ષિત તો છે જ નહીં, તો અમારે શું કરવું? અમને કામનું કેવું કે અમારું પોતાની સુરક્ષાનું કરવું એ વિચાર તો કરવો પડે. આજે જો પક્ષમાં પક્ષવાળા જ અંદર એકબીજાની ટાંટિયા ખેંચતા હોય તો અમે તો વિપક્ષવાળા છે, અમને કોણ સાંભળે? જો અને બેન તો પ્રમુખ છે તે મનમાની કરે છે. અત્યારથી જ બેન જો પોતાની પોતાના ખિસ્સા ભરવામાં જ ઊંચા નથી આવતા, કારોબારીને કે એ લોકોએ કારોબારીનો કાયદો એને નાખી દીધો તો પછી અમારું શું? હા, અને 16 થી 26 લાખનો બંગલો લે કે આપણે શું? પણ એમ કહું પબ્લિકના કામ કરો. હા, અને લીધો છે એ તો બધા જાહેરમાં બધા બોલે છે, અમે તો સાંભળીએ છીએ, બરાબર, અમે જોયો નથી. પણ લોકો કહે છે બેને અત્યારથી બંગલો લઈ લીધો, ભલે લીધો બેન, રાજી, આપણે રાજી છીએ, પણ પબ્લિકના કામ કરો અને ખીચડીમાં મીઠું પડે એટલું ખાઓ તો તમે ભગવાન તમારા સામું જોશે. હે, બાકી તમે તમારા ટાંટિયા પહેલાં સરખા કરો અને અંદરથી કચરો દૂર કરો, પછી અમને સાંભળો. નકા અમને તો તમે સાંભળવાના જ નથી. જો અત્યારે માણસો અંદર લડાલડ હતી, બરાબર, હવે અમારી વાત તો કોણ સાંભળે? એટલે આવા માણસોમાં અમે, હું તો 94થી ચૂંટાઈને આવું છું, અત્યાર સુધી આવું નથી બન્યું. આ પહેલી વાર દાખલો છે કે અંદર ટાંટિયા ખેંચાણા, નકર ખેંચાતો તો હશે પણ જાહેરમાં નહોતા, હવે જાહેર થઈ ગયું છે. એટલે આશાપુરા ન્યૂઝમાં જ એ લોકો વિડીયો ઉતરેલો જ છે, એટલે જોજો તમે બધા. જય હિન્દ, જય ભારત. હરામેશ માંડવી નગરપાલિકા ચર્ચિત રહી છે, અને ખાસ કરીને આજે એ પણ માંડવી નગરપાલિકા જોવા મળ્યો કે પોતપોતામાં ધક્કો. એટલે ખરી રીતે સામાન્ય સભામાં આવો હોવો ન ખપે, પણ આટલા વર્ષો પછી મારા ખ્યાલે તો આ 20 થી 25 વર્ષ પછી આવો દાખલો જોવા મળ્યો કે પોતાના જ પક્ષના લોકો પ્રમુખ સાથે પ્રશ્ન વાતચીત કરતા કે આ શું કામ નહીં, આ શું કામ નહીં. એટલે તમે સમજી શકો છો કે મા આશાપુરા ન્યૂઝ અને તમે અહીંયા આવ્યા અને તમે ઓન પેપર રેકર્ડ તમે જોયો અને વિડીયા પણ ઉતાર્યા છે, હવે પ્રૂફ સાથે પણ છે બધું. અને અમારા કાઉન્સિલર એવા સવિતાબેને પણ વાત કરી અને
હજી સુધી માંડવી નગરપાલિકામાં જેટલી પણ સામાન્ય સભા થઈ છે તેમાં વિરોધ થયો છે, રોડના ભ્રષ્ટાચાર છે કે લાઇટના હોય કે પછી પાણીના હોય કે ગટરના હોય, બધાને હોદ્દા તો આપવામાં આવ્યા છે પણ ખરી રીતે ક્યારે તમે એ જોયો માંડવી નગરપાલિકા દ્વારા એના ઉપર ખરે પગે એક્શન લેવામાં આવ્યો હોય કે બ્લેકલિસ્ટમાં રાખવામાં આવ્યો હોય કોન્ટ્રાક્ટરનું? કોઈ પણ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં રાખવામાં આવતો નથી. હવે પછી તો જે જે હોદ્દા લે છે મોટા મોટા અને પોતાના હોદ્દાઓ લઈને પોતે મોટા મોટા બને છે, પૈસાવાળા બને છે, પણ જનતાનો આમ જનતાને જોવામાં આવતો નથી. હું તો કહીશ કે માંડવી નગરપાલિકાના જેટલા પણ જનતા છે એને જાગૃતતા લાવે અને જે જે હકીકતમાં જે કામ કરે છે અને માંડવી નગરપાલિકા દ્વારા કામ લેવામાં આવતા હોય એ ખરી રીતે જોવામાં લેવામાં આવતા હોય તો સારી વાત છે. અને હું કહીશ કે હર હંમેશા સક્રિય છે માસાપુરા ન્યૂઝ પરેશભાઈ અને જમલસિંહ જાડેજાની ટીમ, અને ખાસ કરીને હું સંદેશ માસાપુરા ન્યૂઝના માધ્યમથી વિરેન્દ્રસિંહ જાડેજા એમએલએ સાહેબને પણ કહેવા માંગીશ કે આ વિડીયો માધ્યમથી 4 દિવસ પહેલાં અગાઉ પણ માસાપુરા ન્યૂઝ સલાહમાં આવી હતી ને અત્યારે પણ સામાન્ય સભાની મિટિંગ હતી મંગળવારના આજ રોજ અને આવ્યો જ પ્રશ્ન બન્યો છે. તમે જોઈ શકો છો ધાકધમકી ઉપર પણ આવી ગયો હતો. જો આવી રીતે જો વિપક્ષના પક્ષમાં બેઠેલા ઉપર પણ ધાકધમકી આપવામાં આવતી હોય તો વિપક્ષમાં જો હોય તો એમના ઉપર શું થઈ શકે છે, તો એમની સેફટી શું? ખરી રીતે આ વસ્તુ ન હોવી ખપે, પણ આ વસ્તુ તમે જોયો છે એ ખરી રીતે ખરાબ વાત કહેવાય. ગુજરાત પ્રવાસન વિભાગ પ્રાયોજિત અને આરકે ડેકોરેશન આયોજિત ચિલ્ડ્રન પાર્ક અને ગેમ ઝોન રણોત્સવમાં 4 ચાંદ લગાવી રહ્યા છે. નાના બાળકોથી લઈ મોટેરાઓને આનંદ આવે તેવું ઘણું બધું છે. ગાર્ડન, સિટિંગ એરિયા, ડાન્સ ફ્લોર, માટીકામ ડેમોન્સ્ટ્રેશન, વણાટકામ ડેમોન્સ્ટ્રેશન, કઠપુતળી શો, બાઇક, કાર રાઇડિંગ, વિવિધ સેલ્ફી પોઇન્ટ્સ, ભારત પાકિસ્તાન 1971 યુદ્ધ પોચોકેટ, ક્રિકેટ, ટેનિસ, ગાંધીજી સ્ટેચ્યુ, અરીસો શો, ભૂલ ભુલૈયા સહિતની અનેક વેરાયટીઓ બાળકોની ખેલું લગાડે છે. તો મુલાકાત લેવાનું ચૂકતા નહીં. સફેદ રણ અને ટેન્ટ સિટીની તદ્દન નજીક.